હાલમાં સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોવિડ 19 અંતર્ગત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં કોઈ કોવિડ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ ન હતી તે શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે, અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, ભચાઉ ઉપરાંત અધિકારી પીએ જાડેજા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા રાપરની મુલાકાત લેવામાં આવી હતી અને કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે ગતિવિધિ તેજ કરી હતી અને રાપર કોલેજ કેમ્પસમાં આવેલી મોડર્ન સ્કૂલ પર પસંદગી ઉતારીને તાત્કાલિક અસરથી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. આજથી શરૂ કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આજે આ હોસ્પિટલ શરૂ થઈ ત્યારે રાપર મામલતદાર એચજી પ્રજાપતિ, તાલુકા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર પૌલ, ચીફ ઓફિસર મૌલિક વેંશ, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રોય, ફાર્માસિસ્ટ ઠક્કર તેમજ તમામ કોવિડ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર પૌલે જણાવ્યું હતું, કોવિડ હોસ્પિટલમાં કુલ 16 રૂમ છે અને એકમાં 3 બેડ, 40 સ્ટાફ સાથે ડોક્ટર 2 અને 10 સ્ટાફ હાજર રહેશે. તેમજ ઓક્સિજનની હાલ 2 બોટલ રાખવામાં આવી છે અને આગામી મંગળવારથી તમામ સુવિધાઓ જેમ કે ઓક્સિજનની બોટલ્સ તેમજ ઇન્જેક્શન અને દવા સહિતનો અનેક સ્ટોક ઉપલબ્ધ હશે. હવે પછી રાપર તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ કે જે આરટીપીસીઆરમાં આવશે તેમને દાખલ કરવામાં આવશે અને તેમની કોવિડ અંતર્ગત સારવાર શરૂ કરવામાં આવશે. આજથી શરૂ કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલ કે જે જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર દ્વારા શરૂ થઈ ગઈ છે ત્યારે રાજકીય રોટલો શેકવા માટે નગરપાલિકાના પ્રમુખ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા હવે માંગણી કરી જસ ખાટવા માટેના નાટક કર્યા છે. છેલ્લા 2 મહિનાથી કોરોનાના કેસનો વધારો રાપર તાલુકામાં થઈ રહ્યો છે ત્યારે 2 મહિના સુધી રાજકીય નેતા કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેમ માંગણી ન કરવામાં આવી અને જ્યારે આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કચ્છની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે જ કોવિડ હોસ્પિટલની માંગણી કરી રહ્યા છે. ત્યારે કોવિડ હોસ્પિટલની માંગણી કરી લોકોને ઉઠા ભણાવી રહ્યા છે. ત્યારે કલેક્ટર અને વહીવટીતંત્ર દ્વારા હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખનો અને ચેમ્બર્સ ઓફ કોમર્સનો કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનો પત્ર વાયરલ થતાં ચકચાર મચી છે અને લોકોને ઉઠા ભણાવી રહ્યા છે અને હાસ્યાસ્પદ માંગણીને લોકો વખોડી કાઢી હતી. રાપર કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે મોડલ સ્કૂલ હોસ્ટેલ આઈટીઆઈ કેમ્પસ રાપરમાં 40 બેડનું કોવિડ કેર સેન્ટર ચાલુ કર્યું છે અને આજથી દર્દીઓને પણ ભરતી કરવાનું ચાલુ છે. અમે દિવસ રાત્રે એક એક ડૉક્ટર રાખ્યા છે અને સાથે પેરામેડિકલ સ્ટાફ છે, 2 નર્સ સવાર સાંજ, 2 સવારે 2 સાંજે વાર્ડ બોય છે અને સ્વીપર છે અને સાથે મેડિસિન દવાઈનો દેખરેખ માટે ફાર્માસિસ્ટ પણ ડ્યુટી ઉપર લગાડેલ છે. આજે 2 સિલિન્ડર અહીંયા રાખ્યા છે પરંતુ સોમવારથી છે એના આખા ઓક્સિજનનો પાઇપ લાગી જશે અને મંગળવારથી ચાલુ થઈ જશે ઓક્સિજન પાઇપનો.